नमस्कार विद्यार्थी मित्रों, आजना प्रकरण नंबर बेना लेक्चर नंबर त्रण मा आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आजनो मित्रों आपणो सुविचार छे, सफलता ए लॉन्ग जम्प के हाई जम्प नथी, पण एक मैराथन छे। आपणने खबर छे मित्रों के सफलता मेळवा माटे खूब मेहनत करवी पड़े छे, अथाग प्रयत्न करवो पड़े छे। एक जंप लगावाथी आपणे झड़पथी सफलता प्राप्त नहीं थई शके, परंतु आपणे पद्धतिसरनी लक्ष्य साथेनी मेहनत करी अने धीमे धीमे स्टेप पछी स्टेप आगळ वधशुं तो चोक्कस आपणे आपणा लक्ष्य सुधी पहोंची शकशुं। माटे ज अहीं कहेवामां आव्युं छे के सफलता ए कोई लॉन्ग जम्प के हाई जम्प नथी, पण ते एक मेराथोन छे। आपणे धीमे धीमे सफलता चोक्कस प्राप्त थाय छे, बस आपणे आपणा रस्ता पर अडग रहेवू जोईए, आपणे आपणा रस्ता परथी भटकवू ना जोईए, એનું ખાસ કાળજી લઈને આપણે આગળ વધવું જોઈએ। આ સાથે આપણે અભ્યાસની શરૂઆત કરીએ મિત્રો। પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ લાઇનર કોરિલેશન। આજના લેક્ચર 3 ની અંદર આપણા મુદ્દા છે મિત્રો, સૌપ્રથમ તો આપણે આગળના બે લેક્ચરમાં જે થિયરી સમજી ચૂક્યા છીએ એની टूकी सार समझ लेशु, त्यार बाद आपणे ले मुद्दा नंबर 8 विकिरण आकृति नी रीतना गुण अने मर्यादा। आपणे रीत तो जोई गया छीए मित्रों, एना गुण अने मर्यादा आजे जोशु। त्यार बाद काल पियर्सन नी गुणन प्रगत नी रीत समझीशु अने त्यार पछी आ काल पियर्सन नी रीतना पण फायदा मर्यादा जोईशु। मित्रों आ चेप्टर नी अंदर थी खास तो फायदा मर्यादा को खास पूछाता नहीं, परंतु समझवा माटे खले ध्यान में लेवाना छे। अने दरेक चेप्टर में आंकड़ा शास्त्र विषय ना दरेक चेप्टर में आपेला गुणधर्मो जे छे एनी खास तैयारी करी लेवानी मित्रों। थियरी नी अंदर सौथी वधु वखत गुणधर्मो पूछाय छे। आगळ वधीए, आपणे लेक्चर नंबर 1 में प्रस्तावना जोई हती के धोरण 11 में आपणे एक चलनी माहितीनो अभ्यास कर्यो हतो, એના ઉપરથી મધ્યક મધ્યસ બહુલક જેવા માપો મેળવ્યા હતા। ધોરણ 12 માં દ્વિચલ માહિતીનો અભ્યાસ કરી આપણે દ્વિચલ એટલે કે બે ચલ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાનો છે, એ સહસંબંધ અને નિયત સંબંધ દ્વારા કરીશું। ત્યાર પછી આપણે સહસંબંધનો અર્થ જોયો હતો કે બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે જો એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। પ્રત્યક્ષ કાર્યકારણ અને પરોક્ષ કાર્યકારણની સમજૂતી મેળવી હતી। સુરેખ સહસંબંધનો અર્થ મેળવ્યો હતો કે જ્યારે બે ચલની કિંમતોને આલેખપત્ર પર દર્શાવી અને આ બિંદુઓ જો એક જ સુરેખા પર કે સુરેખાની ખૂબ જ નજીક પસાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહી શકાય। ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ સહસંબંધાંક એટલે કે સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ, જેને સંકેતમાં આર વડે દર્શાવાય છે, એક સંખ્યાત્મક માપ છે અને સૌપ્રથમ આ માપ પ્રોફેસર કાર્લ પિયર્સને સૂચવ્યું હતું। ત્યાર પછી આપણે સહસંબંધના પ્રકાર જોયા હતા મિત્રો, બે પ્રકાર છે, ધન સહસંબંધ, ઋણ સહસંબંધ। સહસંબંધિત ચલની કિંમતમાં ફેરફારો જો એક જ દિશામાં થતા હોય એટલે કે વધે તો વધે, એટલે કે વસ્તુ વેચાણ વધે તો નફો વધે, આવક વધે ખર્ચ વધે, પતિની ઉંમર વધે પત્નીની ઉંમર પણ વધે, આ સીધો સંબંધ એટલે કે એક જ દિશામાં થતો સંબંધ અને ધન સહસંબંધ કહેવાય। ઋણ સહસંબંધ એટલે બે ચલોની કિંમતમાં જો ફેરફાર વિરુદ્ધ દિશામાં થતો હોય એટલે કે વસ્તુના ભાવ વધે તેની માંગ ઘટે છે, ખર્ચ વધે તો બચત ઘટે છે, એકની કિંમત વધે ત્યારે બીજાની કિંમતમાં ઘટાડો થાય, આને કહેવાય વિરુદ્ધ દિશામાં થતો ફેરફાર, તેને ઋણ સહસંબંધ કહેવામાં આવે છે। ત્યાર પછી સહસંબંધના અભ્યાસની રીતો વિશે વાત કરી હતી। ત્રણ રીતો છે, વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રગાતની રીત, સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત। ત્યારબાદ આપણે જોયું હતું વિકિરણ આકૃતિની રીત એટલે શું, તો કે એક્સ ની કિંમતને એક્સ એક્સ ઉપર અને વાય ની કિંમતને વાય એક્સ ઉપર યોગ્ય પ્રમાણમાપથી દર્શાવી આ જોડ બિંદુ જે છે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી ને
अनुरूप बिंदुओं ने आलेख पत्र में दर्शावी जे आकृति प्राप्त थई छे तेने कहेवाय विकिरण आकृति। अहीं जोई शकाय छे आपणे विकिरण आकृति देखाय छे। त्यार पछी विकिरण आकृतिना जे प्रकारो छे एने मददथी जे आपणे सहसंबंधना प्रकारोनी वात करीए छे, बे छे संपूर्ण धन संपूर्ण ऋण। ज्यारे विकिरण आकृतिना बधा ज बिंदु एक ज सुरेखा पर होय अने सुरेखा डाबी बाजूथी जमणी बाजू नीचेथी ऊपर तरफ गति करती होय तो ते बे चल वच्चे संपूर्ण धन सहसंबंध छे कहेवाय। अहीं आर नुं मूल्य मित्रों एक थाय छे संपूर्ण ऋण सहसंबंध। ज्यारे विकिरण आकृतिना बधा ज बिंदु कोई एक सुरेखानी ऊपर आवेला होय आ सुरेखा डाबी बाजूथी जमणी बाजू ઉપરથી નીચે તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય। અહીં સહસંબંધક r નું મૂલ્ય -1 જોવા મળે છે। ત્યારબાદ આંશિક ધન સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધ। આંશિક ધન સહસંબંધ એટલે શું? તો કે વિકિરણ આકૃતિ એના બધા જ બિંદુ કોઈ એક સુરેખાની ઉપર ન હોય પરંતુ કેટલાક બિંદુ સુરેખાની આજુબાજુમાં હોય આસપાસ હોય અને આ સુરેખા जो ऊपर नी दिशा तरफ गति करती होय त्यारे आवा बे चलो वच्चे आंशिक धन सहसंबंध छे एम कहेवाय। एवी ज रीते जो बिंदुओ सुरेखा नी आसपास होय अने आ सुरेखा नीचे नी बाजू जती होय नीचे नी तरफ गति करती होय तो ते बे चल वच्चे आंशिक ऋण सहसंबंध छे तेम कही शकाय। अहीं खास याद राखजो मित्रो કે બિંદુ જ્યારે કોઈ સુરેખાની નજીક આવેલા હોય તો તે વધુ ગાઢ સહસંબંધ સૂચવે છે। અહીં બંને સહસંબંધની આકૃતિઓમાં વિકિરણ આકૃતિઓમાં બિંદુઓ સુરેખાની ખૂબ જ નજીક છે એટલે બે ચલ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ છે તેમ કહેવાય। જો આ બિંદુ વધારે વિસ્તરેલા હોય એમ કહી શકાય કે બે ચલ વચ્ચે ઓછો ગાઢ સહસંબંધ છે। ત્યાર પછી આપણે સુરેખ સહસંબંધના અભાવની વાત કરી હતી કે જ્યારે વિકિરણ આકૃતિના તમામ બિંદુઓ કોઈ ચોક્કસ ઢબમાં ન હોય વિખેરાયેલા જોવા મળે ત્યારે એ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય છે। અહીં સહસંબંધક r નું મૂલ્ય 0 જોવા મળે છે મિત્રો। જ્યારે 0 જવાબ આવે ત્યારે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય। સહસંબંધકના ગુણધર્મો જોયા હતા। પહેલો ગુણધર્મ -1 r -1 એટલે કે न्यूनतम किंमत -1 અને મહત્તમ કિંમત 1 થાય છે। બીજો rxy rys એટલે કે ચલ x અને y વચ્ચેનો સહસંબંધક એ જ ચલ y અને x વચ્ચેનો સહસંબંધક બંનેના જવાબો સરખા આવે છે બંનેના માપો સરખા રહે છે। rxy ruv તો સહસંબંધક એ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનથી બદલાતું નથી સ્વતંત્ર છે। x ને u માં પરિવર્તન કરો અને y ને v માં પરિવર્તન કરો અને પછી પણ જો જવાબ મેળવવામાં આવે તો જવાબમાં કોઈ પરિવર્તન થતું નથી કારણ કે સહસંબંધ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે। સહસંબંધ એકમ રહિત માપ છે કોઈ પણ પ્રકારનો એને એકમ લાગુ પડતો નથી કિલોગ્રામ ગ્રામ એવો જવાબને કોઈ એકમ લાગુ પડતો નથી। ચિહ્નો પરિવર્તન એટલે કે જો બે ચલમાંથી કોઈ એક ચલની કિંમતનું ચિહ્ન પરિવર્તન કરવામાં આવે તો જવાબ સહસંબંધક r નું ચિહ્ન પણ બદલાય છે આપણે એની પણ ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી લીધી છે મિત્રો। ત્યારબાદ અર્થઘટનની વાત કરી હતી। જો r નો જવાબ 1 આવે સંપૂર્ણ ધન r નો જવાબ -1 આવે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ r નો જવાબ 0 આવે સહસંબંધક r = 0 સુરેખ સહસંબંધનો અભાવ છે। અહીં યાદ રાખશું શબ્દ સુરેખ ખૂબ જ અગત્યનો છે સુરેખ સહસંબંધનો અભાવ છે એમ લખવાનું છે। જો જવાબ 0 અને 1 ની વચ્ચે આવે પોઈન્ટમાં આવે પણ પ્લસ આવે તો આંશિક ધન સુરેખ સહસંબંધ અને -1 તેમજ 0 ની વચ્ચે આવે એટલે કે પોઈન્ટમાં આવે પણ જવાબ ઋણ હોય તો એને કહેવાય આંશિક ઋણ સુરેખ સહસંબંધ। આ થયું સહસંબંધક r ની કિંમતોનું અર્થઘટન। અહીંયા આપણે ચાર્ટ દ્વારા પણ જોયું હતું કે જેમ જવાબ 1 ની નજીક જાય પછી -1 હોય કે +1 તો બે ચલ વચ્ચે વધુ ગાઢ સંબંધ છે તેમ કહેવાય અને જો જવાબ 0 ની નજીક જાય માઇનસમાં હોય કે પ્લસમાં
तो ओछो गाढ़ सहसंबंध छे एम कही शकाय। हवे आपणे जोशुं मित्रो आजना आ वीडियो लेक्चर नो अभ्यास शुरू थई चुक्यो छे। आजे आपणे समजूती मेळवशुं विकिरण आकृतिनी रीतना गुण अने मर्यादा। सौ प्रथम आपणे विकिरण आकृतिना गुण जोईशुं। अहींया तमने विकिरण आकृति देखाय छे। ज्यारे आपणे कोई थियरी नी अंदर कोई बाबतना गुण फायदा के मर्यादा जोवाना होय तो एनी अंदरनो बेसिक ज्यारे आपणे समजेला होईए तो आपने फायदा अने मर्यादा समझवामां मित्रों कोई तकलीफ पड़ती नहीं। नंबर एक बे चल वच्चेना सहसंबंधनुं स्वरूप जाणवा माटे आ एक खूब ज सरल रीत छे। विकिरण आकृतिनी मददथी आपणे सहसंबंधनो प्रकार खबर पड़े छे मित्रों। त्यार पछी आ रीतमां ओछा गणितीय ज्ञाननी जरूर पड़े छे। कोई सूत्र नथी मूकवानुं, कोई ज फॉर्म्युला नथी, माटे ફક્ત આલેખની અંદર બિંદુઓનું નિરૂપણ કેવી રીતે કરવું જોઈએ સમજાઈ જાય તો આ રીતની મદદથી આપણે સહસંબંધનો પ્રકાર નક્કી કરી શકીએ છીએ। ઓછું ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે। ત્યારબાદ બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે। અહીં ખાસ યાદ રાખશો મિત્રો સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ એટલે કે સહસંબંધાંક આર એ ચોક્કસ ખ્યાલ નથી આપતું પરંતુ થોડો ઘણે અંશે આપણને એનો ખ્યાલ અહીં આવે છે। વિકિરણ આકૃતિના બિંદુઓ કેવી રીતે વિખેરાય છે તેના ઉપરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં એનો ખ્યાલ આવે છે। સુરેખ સહસંબંધ હોય તો બધા જ બિંદુઓ સીધી લીટીમાં જોવા મળે તો સુરેખ સંબંધ છે, આસપાસ હોય તો સુરેખ સંબંધ નથી એમ કહી શકાય છે। ત્યાર પછી મિત્રો કેટલાક અંતિમ પ્રાપ્તાંકો ખાલી આપણી પાસે હોય, વધારે પ્રાપ્તાંક ન હોય પણ થોડા પ્રાપ્તાંકો હોય કે અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ આકૃતિની મદદથી આપણને સ્વરૂપ એટલે કે પ્રકાર જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી। મર્યાદા વિકિરણ આકૃતિની માત્ર એક જ મર્યાદા છે મિત્રો કે તેના ઉપરથી સહસંબંધક આર નો પ્રકાર જાણી શકાય છે, બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે, પરંતુ સહસંબંધક આર ની ધનિષ્ઠતાનું ચોક્કસ માપ એટલે કે સહસંબંધક આર મેળવી શકાતો નથી, એનું ચોક્કસ માપ મળતું નથી વિકિરણ આકૃતિની મદદથી। ફરી એક વખત ગુણમાં સહસંબંધનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટેની સરળ રીત છે, ગાણિતીય જ્ઞાનની ખૂબ ઓછી જરૂર પડે છે, ધનિષ્ઠતાનો થોડા ઘણા અંશે ખ્યાલ આવે છે, બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે, અંતિમ પ્રાપ્તાંકો ઉપરથી પણ આપણે સહસંબંધનું સ્વરૂપ જાણી શકીએ છીએ, અને મર્યાદા એ છે કે પ્રકાર જાણી શકાય છે પરંતુ સહસંબંધક આર નું ચોક્કસ માપ મેળવી શકાતું નથી। આ થયા વિકિરણ આકૃતિની રીતના ફાયદાઓ અને મર્યાદા। આગળ આપણે જોઈએ મિત્રો પદ્ધતિ નંબર બે, પ્રોફેસર કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત। પ્રોફેસર કાર્લ પિયર્સને સુરેખ સહસંબંધમાં અભ્યાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે મિત્રો। બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે અને આ સહસંબંધાંકનું માપ સૌ પ્રથમ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૂચવ્યું હતું, તેથી તેમને કાર્લ પિયર્સન એટલે કે પિયર્સન સહસંબંધાંક અથવા તો ગુણન પ્રઘાત એને નામ આપવામાં આવ્યું છે, તો ગુણન પ્રઘાત અંક તરીકે પણ ઓળખવામાં આવે છે। એકવાર સહસંબંધની ઘનિષ્ઠતાનું સંખ્યાત્મક માપ એટલે સહસંબંધાંક જેની સૌથી પહેલા રજૂઆત કરી હતી આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને, અને આના કારણે તેને પિયર્સન સહસંબંધાંક અથવા તો ગુણન પ્રઘાત અંક તરીકે ઓળખવામાં આવે છે। એમનું મુખ્ય સૂત્ર છે આર બરાબર સીઓવી એટલે કે કોવેરિએશન એક્સ વાય અપોન એસએક્સ ઇન્ટુ એસવાય, એટલે કે કોવેરિએશન એક્સ વાય ને ગુજરાતીમાં કહીશું સહવિચરણ એક્સ વાય, ચલ એક્સ અને વાય નું સહવિચરણ છેદમાં એસએક્સ, એટલે એસ એટલે તમે ધોરણ અગિયાર માં સમજી ગયા છો એસ નું મૂલ્ય થતું તો એસ નો અર્થ થતો તો પ્રમાણિત વિચલન, એસ કોનું સાંકેતિક માપ છે પ્રમાણિત વિચલન નું, એસએક્સ એટલે ચલ એક્સ નું પ્રમાણિત વિચલન,
અને SY એટલે ચલ y નું પ્રમાણિક વિચલન. સૂત્ર ફરી એક વખત, r is equal covariation xy upon sx into sy. હવે આ કોવેરિએશન xy નું મૂલ્ય, sx નું મૂલ્ય અને sy નું મૂલ્ય કઈ રીતે મળશે એની ડીપમાં ચર્ચા કરીએ તો સહવિચરણ xy બરાબર કોવેરિએશન xy આ બંનેનો અર્થ એક જ થાય છે મિત્રો. સૂત્ર છે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n. અહીં x માઇનસ x બાર એટલે ધોરણ 11 ની અંદર આપણે શીખેલા છીએ મિત્રો કે મધ્યકમાંથી લીધેલા વિચલનને x માઇનસ x બાર કહેવાય. અહીં y ના મધ્યકમાંથી લીધેલા વિચલનોને y માઇનસ y બાર કહેવાય. બંનેના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n. આ થયું કોવેરિએશન xy નું સૂત્ર. ત્યાર પછી આ જે સૂત્ર છે એમાં i જે આપવામાં આવ્યો છે મિત્રો, i એ અનુગ છે. સૂત્રમાં એને અવગણવામાં આવે છે, એ માત્ર અવલોકનો અનુગ તરીકે વપરાય છે. એટલે જો તમે અહીંયા i નો ઉલ્લેખ ઉચ્ચારણ નથી કરતા કે સૂત્ર લખતી વખતે નથી દર્શાવતા તો તમારા માર્ક્સ કપાતા નથી. ખાસ યાદ રાખજો સૂત્રને આ રીતે પણ બોલી શકાય, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n. આપણે જોઈએ પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન એને સંકેતમાં કહેવાય sx. સૂત્ર છે અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર અપોન n. અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર અપોન n. આ જ સૂત્ર મિત્રો આપણે ધોરણ 11 કોમર્સ ની અંદર પ્રમાણિત વિચલન મેળવવાના સૂત્ર તરીકે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ સૂત્રની અંદર જે x બાર છે, x બાર નું સૂત્ર પણ આપણે મેળવવાનું શીખી ગયા છીએ. x બાર ને કહેવાય ચલ x નો મધ્યક. x બાર બરાબર સિગ્મા xi અપોન n. એવી રીતે ચલ y નું પ્રમાણિત વિચલન સાંકેતિક ભાષામાં લખાય sy is equal under root sigma y minus y bar all square upon n. અહીં ચલ y ના પ્રમાણિત વિચલનની વાત કરી છે તેથી under root sigma y minus y bar all square upon n. ઉપર ચલ x ની વાત હતી એટલે x ની માહિતી હતી, નીચે ચલ y ની વાત કરવાની છે તેથી sigma y minus y bar લખેલું છે. ફરી એકવાર sy is equal under root સિગ્મા y માઇનસ y બાર હોલ સ્ક્વેર અપોન n. એને એની અંદર આપણે જોવા જઈએ તો y બાર જે છે એને y નો મધ્યક કહીશું અને y નો મધ્યક આપણને મળે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yi અપોન n. આ થઈ કાર્લ પિયર્સન ગુણન પ્રઘાતની રીત જેનું મુખ્ય સૂત્ર છે r બરાબર કોવેરિએશન xy અપોન sx ઇન્ટુ xy. એટલે કે સહવિચરણ xy બરાબર ચલ x નું પ્રમાણિત વિચલન ગુણ્યા ચલ y નું પ્રમાણિત વિચલન. આ પદ્ધતિ ખૂબ જ અગત્યની પદ્ધતિ છે, સહસંબંધાત્મક મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે મિત્રો. આ રીતના પણ કેટલાક ફાયદા અને મર્યાદાઓ છે. આપણે જોઈએ કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. સૌ પ્રથમ તો આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેની ઘનિષ્ઠતા જાણી શકાય છે. r નું ચોક્કસ માપ મેળવી શકાય છે અને બે ચલ વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે તે અહીં જાણી શકાય છે. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધને માપવા માટે આ ખૂબ જ પ્રચલિત રીત છે મિત્રો. અહીં સહસંબંધની ઘનિષ્ઠતાને સંખ્યામાં દર્શાવવામાં આવે છે, એટલે કે r એ આંકડાકીય માપ છે. મર્યાદાની વાત કરીએ મિત્રો તો આ રીત કઈ ધારણા પર આધારિત છે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. કાર્લ પિયર્સનની જે રીત છે એની ધારણા એવી છે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. માટે જો બે ચલ વચ્ચે સીધો સંબંધ ન હોય, એટલે કે સુરેખ સહસંબંધ ન હોય અને છતાં આ રીતનો ઉપયોગ કરવામાં આવે તો તેના આધારે મળતા પરિણામો અને તેનું અર્થઘટન
ગેરમાર્ગે લઈ જાય છે. એટલે કે બે ચલ વચ્ચે જો સુરેખ સહસંબંધ ન હોય અને આ રીતે આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિથી દાખલો ગણીએ તો તેનું જે અર્થઘટન કાઢીએ એ પરિણામો વિશ્વસનીય હોતા નથી, કેટલીક વખત ગેરમાર્ગે દોરે છે. સહસંબંધની કિંમત ઉપર અંતિમ અવલોકનોની ખૂબ જ અસર થાય છે અને અંતે આ રીત દ્વારા મળતા સહસંબંધાત્મનું ખૂબ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય એ ખૂબ જ જરૂરી છે. જો અર્થઘટન કરવામાં ભૂલ થાય તો બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થવાની શક્યતા રહે છે. ફરી એક વખત જોઈએ મિત્રો, બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર અને સહસંબંધની ઘનિષ્ઠતા જાણી શકાય છે. આ પદ્ધતિ એ સહસંબંધ માપવા માટેની ખૂબ જ પ્રચલિત રીત છે. અહીં ઘનિષ્ઠતાના માપ R ને સંખ્યામાં દર્શાવવામાં આવે છે. તેમજ જો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય તો તેનું અર્થઘટન ગેરમાર્ગે દોરશે, અંતિમ અવલોકનોની ખૂબ જ અસર જોવા મળે છે અને જો અર્થઘટન સાવચેતીપૂર્વક ન થાય તો ગેરસમજ થવાની શક્યતા રહે છે. આ થઈ કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. પરીક્ષા માટે ખૂબ અગત્યના નથી, પરંતુ આપણા અભ્યાસના ભાગરૂપે જાણવું જરૂરી છે. તેથી આ થયા કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. આ સાથે આપણો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે મિત્રો. જો તમને કાર્લ પિયર્સનની રીત કે વિકિરણ આકૃતિની રીત તેમજ કાર્લ પિયર્સનની રીતના ફાયદા મર્યાદામાં કોઈ બાબત સમજાણી ન હોય તો વોટ્સએપ પર પૂછી શકો છો. જો તમને આ વિડીયો ખૂબ ગમ્યો હોય મિત્રો તો એમને લાઈક કરજો, એને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવશો અને નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક કોમેન્ટ કરશો. સાથે ધોરણ 12માં અભ્યાસ કરતા આપના જે વિદ્યાર્થી મિત્રો હોય, આપના મિત્રો હોય, એમને આ વિડીયો શેર કરશો. ફરી એક વખત યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર, મારા તમામ સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અંતે આ વિડીયો થકી અભ્યાસ મેળવનાર એવા તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.